મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞરૂપે 2009-2010 શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠા ડીસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11,000 ઉપરાંત ગરીબ લાભાર્થીઓને ₹45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃંખલામાં સમગ્રતા 1,734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ 14મા તબક્કામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને ₹4,568 કરોડના લાભ અપાશે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાંથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યાંથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આપી છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ 4 સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી, હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ અમે પ્રયત્ન કર્યો.